દાહોદ તાલુકાના નાની ડોકી ગામે સર્જાયો ગોઝાડિયો અકસ્માત. પસુધી કરાવીને ઘરે જઈ રહેલી ખાનગી રિક્ષા 30 ફૂટ ઊંડા ખાડાની કોતરોમાં ખાબકી. નવજાત સહિત 3 કમનસીબ બાળકોના પણ પાણીમાં ડૂબી જવાથી મોત. દાહોદ તાલુકાના ચોસાલા ગામે રહેતી 25 વર્ષીય રંગીબેન ક્લાસિંગભાઈ માવીને પ્રસૂતિ પીડા ઉપાડતા દાહોદ તાલુકાના રેંટિયા ગામે આવેલી PHC કેન્દ્રમાં ડિલિવરી કરાવવામાં માટે ગઈ હતી અને ડિલિવરી કરાવ્યા બાદ આજે સવારે ખાનગી ઓટો રિક્ષામાં પોતાના પરિવારના બાળકો સાથે ચોસાલા ગામે જઈ રહી હતી. તે સમયે રેંટિયા નજીક નાની ડોકી ગામમાં રોડની બાજુમાં આવેલા ખુલ્લા તળાવના 30 ફૂટ ઊંડા કોતરમાં ઓટો રિક્ષા ખાબકી હતી, જેનો નંબર GJ0100ZZ9214 નંબરની ઓટો રિક્ષામાં કુલ 6 લોકો સવાર હતા અને જોતજોતામાં માર્ગ અકસ્માત સર્જાયો અને રિક્ષા ખુલ્લા તળાવના 30 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને લોકો ટોળા ભેગા થઈ ગયા હતા અને બીજી તરફ આ ઘટનાની જાણ ફાયર ફાઈટર અને પોલીસને કરાતા પોલીસ અને 108 ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મદદમાં જોતરાઈને પાણીમાં ડૂબી રહેલી 3 મહિલાઓને ભારે જહેમત બાદ બચાવી લેવાઈ હતી, પરંતુ નવજાત સહિત 3 બાળકોના મોત નિપજ્યા હતા અને ગામમાં અને પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી અને ઇજાગ્રસ્ત 3 મહિલાઓને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ખાનગી રિક્ષા ચાલક આ અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. જો કે અકસ્માત કેવી રીતે સર્જાયો તે તો હવે ખાનગી રિક્ષા ચાલક પકડાય તો જ ખબર પડે કે કેવી રીતે આવો ગોઝારો અકસ્માત સર્જાયો હતો અને નવજાત સહિત 3 બાળકોના આ અકસ્માતમાં મોત નિપજ્યા હતા. પોલીસે ફરાર રિક્ષા ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ફરાર રિક્ષા ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. નઈ મુંડા, ZSTV, દાહોદ.